हेलो फ्रेंड्स, लास्ट लेक्चर ની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે માહિતી જોઈ હતી, બરાબર છે? ત્યાર પછી વિદ્યુત ક્ષેત્ર વિશે બેઝિક કોન્સેપ્ટ આપણે જોયો હતો. હવે ત્યારે આપણે વાત કરી લીધી કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ક્ષેત્રીય બળ છે, બરાબર છે? જે વિદ્યુત બળ છે લાગે છે એ કેવું બળ છે? ક્ષેત્રીય બળ છે. તમને ખ્યાલ હોય તો મિત્રો, બળના બે પ્રકાર છે આપણી પાસે, સ્પર્શ્ય બળ, સ્પર્શીય બળ, અને બીજું છે ક્ષેત્રીય બળ. સ્પર્શીય બળમાં શું હોય છે કે હું કોઈ વસ્તુ છે અને હું સ્પર્શ કરીને બળ આપી શકું છું, ક્લિયર? અને બીજું છે ક્ષેત્રીય બળ કે જેમાં એનો સ્પર્શ થયા વગર બળ લાગે છે. ફોર એક્ઝામ્પલ, આપણે ખબર છે મેગ્નેટિક ફોર્સ, ચુંબકીય બળ, હે ને? બે ચુંબક ચુંબક વચ્ચે શું થાય? આકર્ષણ થાય અને અપાકર્ષણ થાય છે. એ પ્રોસેસમાં શું થાય છે? આપણે સ્ટાર્ટિંગમાં સ્પર્શ થયેલું હોતું નથી, છતાં પણ બળ લાગે છે, રેડી? તો એવી રીતે વિદ્યુત ક્ષેત્ર જે છે એ પણ કેવું બળ છે? આપણે ક્ષેત્રીય બળ છે, ક્લિયર? ઓકે, તો એ પાછું અદ્રશ્ય છે. આપણને બળ છે કે વિદ્યુત ક્ષેત્ર છે એ દેખાતું નથી, બરાબર છે? પરંતુ હવે આપણે એને છતાં પણ દોરવું છે. આપણે આપણી બુકની અંદર એને કમ્પ્લીટલી દોરવું છે, દર્શાવવું છે કે ક્યાં વિદ્યુત ભાર છે તો એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હશે, એ વિદ્યુત ક્ષેત્ર છે ક્યાં વધારે છે, ક્યાં ઓછું છે, ક્યાં કોના કરતા કેટલું વધારે છે, એવું બધું દર્શાવવું હોય તો એ દર્શાવવા માટે થઈને એક આપણે નવો કોન્સેપ્ટ લાવ્યા છીએ કે જેને કહેશું આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, બરાબર છે? એક નવો કોન્સેપ્ટ આપણે ઉભો કર્યો છે, ઓકે? જેના વિશે માહિતી આપણને કોણે આપેલી છે? ફેરેડે એના વિશે ઇન્ફોર્મેશન આપણને કમ્પ્લીટલી આપેલી છે. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે આપણે આજે લેક્ચરમાં, આ લેક્ચરમાં આપણે જોઈશું, રેડી? ચાલો, તો કે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સમજૂતી. હાલમાં હું તમને શું કરું છું, વિદ્યુત ક્ષેત્ર રેખાની પહેલા સમજૂતી આપી દઉં અને ત્યાર પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની હું તમને લાક્ષણિકતા આપું, રેડી? ઓલરેડી તમને ખ્યાલ જ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, બરાબર છે? તો પહેલા હું બધી વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ જે છે એને ક્રમ વાઇઝ સમજૂતી આપી દઉં અને ત્યાર પછી એક 3 માર્ક્સનો પ્રશ્ન બનશે કે જે આપણે કહીશું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. અને આના પહેલા આપણે એક પ્રશ્ન જોયો તો લાસ્ટ લેક્ચરમાં, વિદ્યુત ક્ષેત્રની વિશેષતા જણાવો. ત્યારે પણ મેં કીધું હતું બે આવા ક્વેશ્ચન છે, મિક્સ ન થઈ જાય ધ્યાન રાખજો, બરાબર? ઓકે, ચાલો તો સ્ટાર્ટિંગમાં હું તમને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સમજૂતી આપું છું. તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે શું? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ રજૂ કરે છે. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર જે આપણે દર્શાવવું છે, જે આપણે જોઈ શકતા નથી, એ આપણે આપણી બુકની અંદર દર્શાવવું છે, તો એના માટે થઈને વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો આપણે કોન્સેપ્ટ લાવ્યા છીએ. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે કઈ રીતે દોરવી, ઓકે, એના વિશે આપણે ટોટલી સ્ટડી કરવાનું છે, ક્લિયર? ચાલો, તો કે આપણને ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, શું થાય છે? KQ/R², ઓકે? મતલબ શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમ મુજબ થાય છે. મતલબ કે જેમ જેમ અંતર વધે તો એના વર્ગના વ્યસ્ત પ્રમાણ જેટલું વિદ્યુત ક્ષેત્રમાં શું થાય છે? ઘટાડો થાય છે, ક્લિયર? ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે કઈ રીતે દોરીએ એનો કોન્સેપ્ટ જોઈએ. તો કે ધન વિદ્યુત ભાર હોય આપણી પાસે, જે વિદ્યુત ભારિત તંત્ર છે એ પરિણામી કેવું હોય? ધન વિદ્યુત ભારિત હોય, અથવા તો કોઈ ધન વિદ્યુત ભાર છે આપણી પાસે, તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ નીકળતી દોરવાની છે, રેડી? અને જો ઋણ વિદ્યુત ભાર હોય તો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ, વિદ્યુત ભારમાં અંદરની તરફ જતી દોરવાની છે, ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરો છો તો જો આવા તીર છે, તીર વડે મેં દર્શાવ્યું છે, દેખાય છે બધાને? આમાં પણ જો તીર દર્શાવ્યા છે, નજીકના તીર છે જો એની લેન્થ કેવી છે? વધારે છે. અને જે દૂરના તીર છે એની લેન્થ કેવી છે? ઓછી છે. આ રીતે આપણે દોરવાના છે. કેમ? તો કે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ તીર મોટા ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે કેવી છે? વધારે છે તેમ સમજીશું. અને જ્યાં તીર નાના છે ત્યાં શું સમજવાનું છે આપણે? આની સાપેક્ષે અહીંયા પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી છે? એના કરતા પણ ઓછી છે. આના કરતા અહીંયા પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી છે. જો હજી હું આના પછી એક તીર દોરવા માંગતો તો એ તીર મારો ઉડુમ દોરી શકાય.
કે આના કરતા એની સાઈઝ કેવી મારે કરવાની છે નાની ખ્યાલ આવે છે સેમ પ્રોસેસ અહીંયા પર પણ જો નજીકના છે તીર કેવા છે મોટા છે કેમ કે નજીકના ડિસ્ટન્સ માટે વિદ્યુત ક્ષેત્ર વધારે છે દૂરના ડિસ્ટન્સ માટે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય છે ઘટી જાય છે તો નજીકના તીર જે છે એની લેન્થ મે મોટી દોરી છે દૂરના તીર છે એની લેન્થ કેવી દોરવાની છે નાની દોરેલી છે ક્લિયર તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી શકાય છે જો ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ જો ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ દોરવાની છે યાદ રહેશે ઓકે હવે આ તીરો જે છે આ બધા જે તીર દોર્યા છે આના માટેના ઓકે એને તમે જોડી દો તો આપણું શું બની જશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કમ્પ્લીટલી બની જાય છે રેડી આ જે તીર દોર્યા છે એને શું કરવાના છે આપણે સળંગ રૂપે જોડવાના છે આ તીર જે છે એને આ રીતે જોડી દો તો એ જે ખ્યાલ બને છે આપણે એને શું કહીશું તે આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બને છે કમ્પ્લીટ દોરતા આવડી જશે ઓકે ફ્રેન્ડ્સ ચાલો વિદ્યુત ક્ષેત્ર રેખાનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા પર આધાર રાખે છે શું કહેવા માંગે છે તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે જેમ નજીક નજીક હોય ઓકે ગીચતા વધારે હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થશે વધારે થશે અને જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા ઓછી તેમ ત્યાં પર વિદ્યુત ક્ષેત્ર સોરી વિદ્યુત ક્ષેત્ર કેવું થશે ઘટેલું હશે બરાબર ફોર એક્ઝામ્પલ અહીંયા પર મેં કોઈ એક ક્ષેત્ર દર્શાવ્યું છે એમાંથી આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલી બધી પસાર થાય છે જોઈએ ઓકે નેક્સ્ટ બીજો એક ક્ષેત્ર દોરું છું એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલી પસાર થાય છે તો તમે કહી શકો છો આના કરતા ગીચતા અહીંયા પર કેવી છે વધારે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની તો આપણે કહી શકીએ આની સાપેક્ષે અહીંયા પર વિદ્યુત ક્ષેત્ર વધારે છે ખ્યાલ આવે છે અહીંયા પર ગીચતા વધુ છે તો એનો મતલબ એવો થયો કે આની સાપેક્ષે અહીંયા પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું છે વધારે છે રેડી અહીંયા પર નજીકમાં ચેક કરી શકો તમે જો એટલો એરિયા તમે લઈ લો આ જે મેં દર્શાવ્યો છે ગોળો તમે લઈ લો તો એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમને કેવી દેખાશે નજીક નજીક દેખાશે તો ત્યાં પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થયું વધારે વિદ્યુત ભાર જે છે એની નજીકના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે જો નજીક નજીક છે ને આ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે ડિસ્ટન્સ એટલું થયું આ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે ડિસ્ટન્સ એટલું થયું તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે નજીક નજીક છે હવે આ એરિયા આપણે પસંદ કરો એક આ ગોળો પસંદ કરો સપાટી તો થઈ ગઈ ને ક્ષેત્રફળ તો એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે ડિસ્ટન્સ જો વધી ગયું તો વિદ્યુત ભાર જ્યાં છે ત્યાં પર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે દૂર કરતા વધારે પ્રબળ હોય છે તો શું કહી શકાય તો કે વિદ્યુત ભાર જ્યાં મૂકેલો છે એના નજીકના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ કેવી હોય છે વધારે હોય છે ક્લિયર ખ્યાલ આવે છે આ ગીચતાના આધારે આપણે ટોપિક લીધો છે શું કહી શકાય છે ઓકે આપણે કીધું એમ જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક નજીક ઓકે તેમ ક્ષેત્રની તીવ્રતા કેવી હોય છે વધુ હોય છે તે ભાગમાં ઓકે જેમ ક્ષેત્ર રેખાઓ દૂર દૂર હોય એકબીજાથી તો તે ભાગમાં વિદ્યુત ક્ષેત્ર રેખાની તીવ્રતા કેવી હોય છે ઓછી થતી જાય છે ક્લિયર હમણાં આપણે કીધું એમ શું કીધું વિદ્યુત ભાર જ્યાં મૂકેલો છે એની નજીકના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હોય છે વધુ હોય છે અને દૂરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હોય છે ઓછી હોય છે જે આપણે આકૃતિ દોરી દીધી એમાં પણ આપણે કોન્સેપ્ટ સમજાવી શક્યા છે રે ઓકે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ ત્રિપરિમાણમાં દર્શાવાય છે ઓકે વન ડાયમેન્શનલ ખ્યાલ નથી કે ટુ ડાયમેન્શનલ ખ્યાલ નથી કેવો છે ત્રિપરિમાણમાં છે આપણે કે ચુંબક હોય ચુંબક મૂક્યું હોય ઓકે અહીંયા બીજું ચુંબક રાખો તો શું લાગશે બળ લાગે છે આ બાજુ મૂકો તો લાગે આ બાજુ મૂકો તો લાગે આ બાજુ મૂકો તો લાગે ઉપર મૂકો તો લાગશે ને તો જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ કેવું છે ત્રિપરિમાણમાં પ્રવર્તે છે ને આખે આખા અવકાશમાં બધી બાજુ પથરાય છે એની જેમ વિદ્યુત ક્ષેત્ર જે છે એ પણ ત્રિપરિમાણમાં મતલબ કે પૂરેપૂરા અવકાશમાં બધી તરફ સરખી રીતે પ્રસરણ પામે છે આપણે એને દર્શાવવા માટે ક્ષેત્ર રેખાઓ પણ સમતલમાં સોરી સમતલમાં નહીં રાખીએ પૂરા અવકાશમાં પ્રસરણ પામવી પડશે એટલો મતલબ લખ્યો છે આપણે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે કેવી છે ત્રિપરિમાણમાં દર્શાવાય છે જો ત્રિપરિમાણમાં દર્શાવે કોઈ બિંદુ વિદ્યુત ભાર છે
ઓકે મેલ જોયું છે આ બાજુ છે આ બાજુ જશે આ બાજુ જશે નજીક છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ભેગી છે દૂર 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 જશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું થશે એકબીજાથી દૂર જશે ઓકે એવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે પણ જાય છે અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ પણ આ રીતે પણ જશે રેડી મે એમાંથી કોઈ ભાગ દર્શાવ્યો છે જો ઓકે હવે આ જે ખૂણો લીધો છે ઓકે સમતલ કોણ અને ઘન કોણ બે આવતા તો આ કયો લીધો આપણે ડેલ્ટા ઓમેગા એટલે શું કહેવાય ઘનકોણ કેવા છે ડેલ્ટા થીટા એટલે આપણે શું કહીએ છીએ સમતલ કોણ તો આપણે ડેલ્ટા ઓમેગા એટલે શું કહેવાય ઘનકોણ ઓકે ઘનકોણ આપણે લીધો ડેલ્ટા ઓમેગા આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી છે જેમ જેમ દૂર જાય છે એકબીજાથી કેવી થતી જાય છે દૂર થતી જાય છે ઓકે એનો મતલબ એવો છે કે વિદ્યુત ક્ષેત્ર જ્યાં પર શું થાય નજીક કરતા અહીંયા પર ઓછું હશે બરાબર ઓકે હવે હું શું કરું છું અહીંયા એક બિંદુ P1 લઈ લઉં છું ત્યાં પર હું શું કરું છું એક એરિયા દોરું છું ઓકે જેનો સમતલ કોણ નહીં પણ ઘન કોણ કેટલો હોય ડેલ્ટા ઓમેગા હોય તેવું મેં એક ક્ષેત્ર અહીંયા તૈયાર કર્યું જેનું ક્ષેત્રફળ કેટલું છે S1 છે ઓકે જે આપણો વિદ્યુત ભાર છે આ ક્યુ વિદ્યુત ભાર છે એનાથી કેટલા અંતર દૂર આવેલું છે R1 જેટલા અંતરે દૂર આવેલું છે એવું ને એવું તે ડેલ્ટા ઓમેગા ઘન કોણ ધરાવતું બીજું ક્ષેત્ર થોડે દૂર દોર્યું છે જેનું વિદ્યુત ભાર છે ડિસ્ટન્સ કેટલું છે અહીંયા R2 ઓકે તો બીજું ક્ષેત્ર છે P2 બિંદુ આગળ કે જેનો ક્ષેત્રફળ કેટલું છે S2 છે તો આપણે ઘનકોણનું સૂત્ર આવડે છે ઘનકોણ બરાબર શું લખાય ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ બરાબર ને ઓકે સો ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ P1 બિંદુ પાસે શું થશે તો કે S1 એરિયા લખીએ અને છેદમાં એનું ડિસ્ટન્સ વિદ્યુત ભાર છે એ જેના માટે ત્રિજ્યા થઈ ગઈ ને કેટલી થશે R1 સ્ક્વેર એટલો ને એટલો આના માટે પણ જો ઘનકોણ કેટલો થશે ડેલ્ટા ઓમેગા થશે તો એના માટે શું લખાશે ક્ષેત્રફળ S2 લખાશે અને ત્રિજ્યા કેટલી લખાશે અહીંયાથી અહીંયા સુધીની R2 કહેવાશે ઓકે અહીંયાથી આ લખો અહીંયાથી આ લખો કે અહીંયાથી આ લખો બધી એક જ સરખી થાય ત્રિજ્યા છે ગોળામાં આપણને ખ્યાલ હોય ઓકે ત્રિજ્યા છે દરેક બિંદુએ કેન્દ્રથી કેવી હોય સમાન જ રહેશે ને ઓકે સો આ આપણી ત્રિજ્યા થઈ ગઈ કેટલી છે R2 આના પરથી આપણને ક્ષેત્રફળનો ખ્યાલ આવે છે તો ક્ષેત્રફળ S1 ને આ બે સ્ટેપ લ્યો તમે S1 ને કરતા બનાવો શું લખાશે ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R1 સ્ક્વેર આમાં S2 ને કરતા બનાવો S2 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R2 સ્ક્વેર લખાશે રેડી ઓકે તો અહીંયા સુધી ખ્યાલ આવે છે તમને ચાલો હવે આપણે શું કરવાનું છે તો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ જેમ જેમ દૂર જઈએ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું થાય છે ઘટતી જાય છે તેવું પણ આપણે સાથે સાથે પ્રૂવ કરી દઈએ બરાબર છે તો જોઈએ બંને ક્ષેત્રમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કેવી છે સમાન છે ચેક કરી લો આ ક્ષેત્રમાંથી જેટલી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ જાય છે એટલી કે આમાંથી પણ જાય છે આમાં કેટલી છે 1 2 3 4 ને 5 આમાં પણ કેટલી છે 1 2 3 4 ને 5 દેખાય છે ને કેમ કે બંનેનો ઘનકોણ કેટલો છે એક સરખો જ છે તો ક્ષેત્ર રેખાઓ પણ બંનેમાંથી સમાન જ પસાર થશે રેડી ઓકે હવે એકમ ક્ષેત્રમાંથી પસાર થતી સંખ્યા રેખાઓ આપણે જોઈ હોય તો શું લખાય તો કુલ સંખ્યા રેખાઓ ના છેદમાં કુલ ક્ષેત્રફળ કરીએ તો આપણે શું મળશે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી સંખ્યા રેખાઓ મળશે કઈ રીતે મળશે આપણને એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી સંખ્યા રેખાઓ તો કે કુલ સંખ્યા રેખાઓ પસાર થતી કુલ સંખ્યા ક્ષેત્ર રેખાઓ ના છેદમાં કુલ ક્ષેત્રફળ તો S1 જે એરિયા છે એના માટે શું લખાશે એમાંથી પસાર થતી સંખ્યા રેખાઓ N1 ઇઝ ઇક્વલ ટુ કુલ સંખ્યા રેખાઓ આપણે કેટલી લીધી હતી સ્મોલ n ઓકે અને છેદમાં શું થશે ક્ષેત્રફળ કેટલું છે એરિયા S1 ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R1 સ્ક્વેર લખી નાખ્યું એમ પ્રોસેસ એવી જ રીતે બીજા માટે એકમ ક્ષેત્રમાંથી પસાર થતી સંખ્યા રેખાઓ N2 ઇઝ ઇક્વલ ટુ શું થશે કુલ સંખ્યા રેખાઓ ના છેદમાં એનું કુલ ક્ષેત્રફળ ક્યાં ક્ષેત્રફળ વધારે છે તો કે ઓબવિયસલી આ ક્ષેત્રફળ જ વધારે છે ને ઓકે એટલે આ સંખ્યા રેખાઓ કેવી હશે ઓછી હશે આનો આન્સર કેવો આવશે વધારે આવશે હવે સંખ્યા રેખાઓ આમાં વધારે આવે છે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી સંખ્યા રેખાઓ આમાં વધારે આવે છે તો આ ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું વેલ્યુ કેવી હશે વધારે હશે આના કરતા કેમ તો કે આમાં એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓ કરતા આની વેલ્યુ કેવી છે વધારે છે એટલે અહીંયા પણ ક્ષેત્રફળ વધારે છે સોરી એકમ ક્ષેત્રમાંથી પસાર થતી સંખ્યા રેખાઓ વધારે છે તો શું કહી શકીએ અહીંયા પર વિદ્યુત ક્ષેત્ર વધારે છે ઓકે સો આપણે લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે અહીંયા જો નીચે
n છે કોન્સ્ટન્ટ છે ડેલ્ટા ઓમેગા 2 માટે કોન્સ્ટન્ટ છે ઓકે તો આ જે પસાર થતી સંખ્યા રેખાઓ કોના પર આધાર રાખે છે 1 upon r square ના સમપ્રમાણમાં છે રેડી અને એક પસાર થતી સંખ્યા રેખાઓ ક્ષેત્ર રેખાઓ શું દર્શાવે છે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે સો ફાઇનલી આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર છે ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 upon r square આ કોન્સેપ્ટ ખ્યાલ આવે છે એટલા માટે થઈને આપણે કહીએ છીએ કે આપણી જે ક્ષેત્ર રેખાઓ જે દર્શાવી છે એ પરફેક્શન સાથે દર્શાવી છે ક્લિયર કેમ કે મેં અહીંયા સાબિતી પણ તમને આપી છે ઓકે તો આપણે કહી શકીશું કે જેમ જેમ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર એમ વિદ્યુત ક્ષેત્ર શું થાય છે ઘટે છે ઓકે અને જેમ જેમ એકબીજાની નજીક તે વિદ્યુત ક્ષેત્ર ત્યાં કેવું છે વધારે છે ઓકે ચાલો તો એની પણ આપણે સાબિતી જોઈ લીધી યાદ રાખવાનું છે મિત્રો કે આ આપણે કોન્સેપ્ટ શેના માટે આપણે જોઈ રાખો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિપરિમાણમાં દર્શાવી શકાય છે અને એમાં પણ દરેક જગ્યાએ આ રૂલ્સ ફોલો થાય છે કે વિદ્યુત ક્ષેત્ર છે ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 upon r square ક્લિયર ખ્યાલ આવે છે ઓકે ફ્રેન્ડ ચાલો હવે આપણે શું કરીએ થોડાક કોન્સેપ્ટ જોઈએ કે આપણે વિદ્યુત ભાર કઈ રીતે હોય કઈ રીતે ગોઠવાયેલો હોય તો આપણે એની આસપાસ ક્ષેત્ર રેખાઓ કઈ રીતે દોરવી ઓકે એનો કોન્સેપ્ટ જોઈએ આપણે વસ્તુ જોઈએ હતા ધન વિદ્યુત ભાર હોય એકલો અને ઋણ વિદ્યુત ભાર એકલો હોય ઓકે એનો કોન્સેપ્ટ આપણે જોયો સ્ટાર્ટિંગમાં બરાબર છે હવે ધારો કે બે ધન વિદ્યુત ભાર એકબીજા સાથે હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હશે એ આપણે જોઈએ રેડી તો જો અહીંયા પર એક પોઝિટિવ ચાર્જ લીધો અહીંયા પર પણ એક પોઝિટિવ ચાર્જ લીધો છે તો બંનેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે છે ચેક કરો આ બધી વિદ્યુત ક્ષેત્ર આ બાજુની કોમન છે આ બાજુની પણ સરખી છે બહાર નીકળતી દિશામાં છે પરંતુ અહીંયા વચ્ચેના ભાગમાં શું થશે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ જતી હતી અહીંયાથી આમ આવતી હતી એ શું થઈ ગઈ વક્ર થઈ જાય છે આ રીતે ઓકે કારણ શું છે ઓકે એનું રીઝન એ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી ઓકે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદશે નહીં ક્લિયર એટલા માટે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે શું કરવાની છે આ રીતે વંકન કરીને દર્શાવવાની છે તો શું થયું અહીંયા એકબીજાને સ્પર્શતી નથી આ પણ આ રીતે થઈ ગઈ આગળ વધશે પણ એકબીજાને ટચ થશે નહીં રેડી આ જ રીતે જો બે ધન વિદ્યુત ભાર છે જો બે ઋણ વિદ્યુત ભાર હોત તો આપણે કઈ રીતે લેતે તો કે બસ ખાલી આ તીર જે છે બહારની તરફ એ તમે અંદરની તરફ દર્શાવી દો એટલે એનો પણ આન્સર આવી જશે ઓકે ચાલો ત્યાર પછી આપણે બે ધન વિદ્યુત ભારની વાત કરી બે ઋણ વિદ્યુત ભારની વાત કરી સમજો કે આપણી પાસે એક ધન વિદ્યુત ભાર છે અને એક ઋણ વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે થશે તો કે ધનમાંથી બધી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને ઋણમાં કઈ રીતે જાય છે બધી ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે તો તમે આ રીતે દર્શાવી શકો છો સળંગ ગ્રાફ થઈ ગયો ઓકે ક્ષેત્ર રેખાઓ એ કેવી થઈ ગઈ સળંગ થઈ ગઈ છે જો ચેક કરી શકો આ બાજુની એ રીતે જ છે આ બાજુની પણ એ રીતે જ છે વચ્ચેના ભાગની ક્ષેત્ર રેખાઓ કેવી થઈ ગઈ સળંગ થઈ ગઈ છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સ્પર્શતી નથી આ ક્ષેત્ર રેખા અને આ ક્ષેત્ર રેખા એકબીજાને ટચ કરાવવાની નથી અને આ ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને કેવી છે જોઈન છે બરાબર છે જ્યારે બે ચાર્જ અપોઝિટ પ્રકારના ચાર્જ પાસ પાસે ગોઠવવામાં આવે ત્યારે આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બને છે ખ્યાલ આવે છે આ વચ્ચેની જો સળંગ થઈ ગઈ બધી શું થાય છે ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળે છે અને ઋણમાં દાખલ થાય છે આ રીતે દોરવાની છે પરંતુ એકબીજાને સ્પર્શવી જોઈએ નહીં એ રીતે દોરવાની છે જો આની ક્ષેત્ર રેખા એક પણ એકબીજાને સ્પર્શતી નથી જો આની પણ અહીંયા પણ નજીકમાં કોઈ એકબીજાને ક્ષેત્ર રેખા એકબીજાને સ્પર્શતી નથી હવે આ ક્ષેત્ર રેખા આપણે અહીંયાથી અહીંયા થઈ ગઈ ટોટલ ક્ષેત્ર રેખા એમ ન કહી શકો કે સર આની સ્પર્શ ક્ષેત્ર રેખા અને આની ક્ષેત્ર રેખાઓ બે એકબીજાને છેદી તો ખરા ને એ રીતે નહીં હવે આપણી અહીંયા જે છે એ નવી વિદ્યુત ક્ષેત્ર રેખા બની જે કેવી છે સળંગ છે ક્યાંથી લઈને ક્યાં સુધી તો કે ધન વિદ્યુત ભાર થી લઈને ઋણ વિદ્યુત ભાર સુધી એ આપણે સળંગ થઈ ગઈ ઓકે ક્ષેત્ર રેખા ખ્યાલ આવે છે બધાને ઓકે ચાલો હવે જો એક બાજુ નકરી ધન વિદ્યુત ભાર હોય ઓકે એક બાજુ પોઝિટિવ ચાર્જ હોય અને એક બાજુ નેગેટિવ ચાર્જ હોય ઓકે સમાન રીતે પથરાયેલો છે તો આપણે વિદ્યુત ક્ષેત્ર ત્યાં કેવું છે કહી શકાય કે સમાન વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે ઓકે તો એ વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો આપણે આ રીતે દર્શાવવાનું છે પોઝિટિવમાંથી બહાર નીકળે છે અને નેગેટિવ તરફ જાય છે રેડી કે જેની અંદર
एक बीजा ने बधी क्षेत्र रेखाओ केवी छे समांतर छे अने एक बीजा थी सरखा अंतरे आवे छे जो आ बे वच्चेनो डिस्टन्स आ बे वच्चेनो डिस्टन्स ने आ बे वच्चेनो डिस्टन्स सरखु छे तो एनो मतलब एवुं केवाय के जो समान विद्युत क्षेत्र छे ए आना वच्चेना भागमां प्रवर्ते छे समान विद्युत क्षेत्र माटे क्षेत्र रेखाओ केवी होवी जोईए एक बीजा ने समांतर छे અને એક બીજાથી સરખા અંતરે પણ આવેલી છે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો આ રીતે તમે દોરી શકો અસમાન વિદ્યુત ક્ષેત્ર તમે કહી શકો જેમાં અહીંયા પોઝિટિવ ચાર્જ હશે અને અહીંયા કેવો છે નેગેટિવ ચાર્જ હશે ઓકે શું થયું અહીંયા જો દૂર દૂર ક્ષેત્ર રેખાઓ છે ને અહીંયા નજીક નજીક છે તો મતલબ કે અહીંયા પ્રબળતા વિદ્યુત ક્ષેત્રની કેવી થઈ ગઈ ઓછી છે અને અહીંયા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કેવી છે વધારે છે એમ તમે કહી શકો ख्याल आयो कई रीते आपणे क्षेत्र रेखाओ दोरवानी छे कम्प्लीटली ओके तो आपणे जेटला पॉइंट बधा जोया छे एने आपणे एक क्वेश्चन नी अंदर समावेश पण करी दईए साथे साथे के जे क्वेश्चन आपणो बनशे विद्युत क्षेत्रनी लाक्षणिकता जणावो ओके त्रण मार्क्सनो प्रश्न बनशे चलो तो जोईए विद्युत क्षेत्र रेखाओनी लाक्षणिकता जणावो क्लियर त्रण मार्क्सनो प्रश्न बनशे विद्युत क्षेत्र रेखाओनी लाक्षणिकताओ जणावो क्लियर तो अपनी पास जेटली लाक्षणिकताओ छे अहींया पर मे लखी नाखी छे चलो तो जोईए वन बाय वन ओके तो जेटलू पण मे समजाव्यु छे अत्यारे आ लेक्चर मां ए बधुं आपणे एक साथे अहींया पर हुं लखुं छुं मुद्दा वाइज क्लियर चलो तो के विद्युत क्षेत्र रेखाओ जे छे ए धन विद्युत भार मांथी ऋण विद्युत भार तरफ जाय छे शुं छे पहेलो मुद्दो तो के विद्युत क्षेत्र रेखाओ जे छे ए हमेशा धन विद्युत भार मांथी शुं थाय छे बहार निकळे छे અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે જોયો તો ને આપણે પોઈન્ટ એક બે આકૃતિ એક બાજુ ધન વિદ્યુત ભાર હતો એક બાજુ ઋણ વિદ્યુત ભાર હતો ઓકે જો એક જ વિદ્યુત ભાર હોય તો આ તો વાત થઈ આપણે બે વિદ્યુત ભાર હોય તેની જો એક જ વિદ્યુત ભાર હોય તો શું થશે તો કે એક જ વિદ્યુત ભાર હોય તો જો ધન વિદ્યુત ભાર હશે ઓકે કયો ધન વિદ્યુત ભાર હશે તો એમાં શું થશે વિદ્યુત ભાર થી અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જાય છે અને જો ઋણ વિદ્યુત ભાર હશે તો અનંત અંતરેથી વિદ્યુત ભાર તરફ ક્ષેત્ર રેખાઓ હોય છે ખ્યાલ આવે છે શું થયો પહેલો પોઈન્ટ તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે અને જો એક જ વિદ્યુત ભાર હોય એમાં પણ જો ધન વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી શરૂ થઈને અનંત અંતર સુધી જાય છે અને ઋણ વિદ્યુત ભાર હોય તો અનંત અંતરથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભાર તરફ જાય છે ક્લિયર ચાલો સેકન્ડ પોઈન્ટ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે સળંગ વક્ર છે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરીએ ત્યારે તૂટક રેખાઓ વડે દર્શાવવી નહીં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરો તો હંમેશા આ રીતે સળંગ વક્ર દર્શાવવાની ખ્યાલ આવે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ કેવી છે હંમેશા સળંગ વક્ર હોય છે ક્લિયર ચાલો ખ્યાલ આવે છે કમ્પ્લીટલી ઓકે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગળા રચતી નથી આપણે જોયું એક બાજુ ધન વિદ્યુત ભાર હતો એક બાજુ ઋણ વિદ્યુત ભાર હતો તો બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ઋણ તરફ જ જાય છે આ પણ ધનમાંથી ઋણ તરફ ગઈ આ પણ ધનમાંથી ઋણ તરફ ગઈ તો બંધ ગાળો નહીં બને બંધ ગાળો ક્યારે બનશે તો કે ધનમાંથી ઋણમાં જશે અને ઋણમાંથી ધનમાં જશે તો એક સર્કલ પૂરું કર્યું ને તો એને કહેવાશે બંધ ગાળો કમ્પ્લીટ થયો ઓકે તો અહીંયા પર એવું થતું નથી બધી ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ક્યાં જાય છે ઋણ તરફ જાય છે એટલે આપણે કહી શકીશું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી ક્લિયર ચાલો નેક્સ્ટ પોઈન્ટ વિદ્યુત ક્ષેત્ર રેખાને જે દોરેલી છે એને કોઈ પણ બિંદુ આગળ સ્પર્શક દોરવામાં આવે તો તે સ્પર્શક એ તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે ઓકે શું કહેવાય છે તો જો આ વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયા આ બાજુ હતી તો હું આ પોઈન્ટ આગળનો સ્પર્શક દોરું આ દિશામાં ઓકે તો એ સ્પર્શક જે છે એ તે બિંદુ આગળની શું દર્શાવે છે વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે છે ક્લિયર ખ્યાલ આવે છે તમને શું કહે છે તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ બિંદુ આગળ સ્પર્શક દોરવામાં આવે તો તે સ્પર્શક તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્ર સોરી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે ક્લિયર નેક્સ્ટ પોઈન્ટ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી ધ્યાન રાખજો મિત્રો શું કહેવાય છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ એકબીજાને છેદતી નથી ઓકે કારણ શું છે ઇન કેસ
ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા અને આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બે છેદી, ચાલો ધારી લો, તો શું થશે? આ પોઈન્ટ આગળ આપણને બે સ્પર્શક મળશે. તો કે આના કારણે મળતો સ્પર્શક આ દિશામાં થયો અને આના કારણે મળતો સ્પર્શક આપણે આ દિશામાં થયો. તો એક જ પોઈન્ટ આગળ આપણને વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે છે. બે અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર નથી, એક જ વિદ્યુત ક્ષેત્ર છે અને એની બે દિશા મળે. હા, બે અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર હોય ઓકે અને તમને ન્યા પર બે અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર ભેગા થાય તો એની પરિણામી તમને એક દિશા મળશે, પરંતુ બે દિશા મળશે નહીં. ક્લિયર? તો હંમેશા અહીંયા શું થઈ, આપણે અહીંયા બે દિશાઓ થઈ, તો બે દિશાઓ તો શક્ય નથી. એટલે આપણે શું કરવાનું છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદશે નહીં તે આપણે કહેવાનું છે. શું થશે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. કારણ? તો કે કારણ કે જો છેદે તો છેદ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે, જે શક્ય નથી. ક્લિયર? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેમ એકબીજાની નજીક નજીક હોય તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી? વધારે. ઓકે, અને જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર દૂર હોય તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા તો પ્રબળતા કેવી હોય છે? ઓછી હોય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેમ નજીક નજીક તેમ ક્ષેત્રની તીવ્રતા કેવી? વધારે. જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર દૂર તેમ ક્ષેત્રની તીવ્રતા કેવી છે? ઓછી થશે. ક્લિયર? ઓકે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. શું કહે છે? સમાન વિદ્યુત ક્ષેત્ર દોરવામાં આવે તો એમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હશે અને એકબીજાથી સરખા અંતરે આવેલી હોય છે. ઓકે, તો એ રીતે આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવી શકીએ છે. ક્લિયર? તો એટલા પોઈન્ટ આપણી પાસે છે. એકવાર રિપીટ કરીએ. ચાલો, પહેલો પોઈન્ટ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. જો એક જ વિદ્યુત ભાર હોય તો અને એમાં જો ધન વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળીને અનંત અંતર સુધી જાય છે અને ઋણ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ અનંત અંતરેથી ઋણ વિદ્યુત ભાર તરફ જાય છે. ક્લિયર? આ થઈ આપણો ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ વક્ર હોય છે. ઓકે, તૂટક રેખાઓ વડે દર્શાવાતી નથી. ક્લિયર? થર્ડ પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ બંધ ગાળા રચતી નથી. ક્લિયર? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, ફોર્થ પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓને કોઈ પણ બિંદુ આગળ સ્પર્શક દોરવામાં આવે તો તે સ્પર્શક છે તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. નેક્સ્ટ પાંચમો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. કારણ? તો કે કારણ કે ઇનકેસ જો આપણે છેદે તો એ છેદ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે, જે શક્ય નથી. ઓકે, કોઈ પણ રાશિની એક પોઈન્ટ આગળ બે દિશા, જે શક્ય નથી. એટલા માટે ક્યારે છેદશે નહીં. ક્લિયર? ઓકે, નેક્સ્ટ છઠ્ઠો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેમ એકબીજાની નજીક નજીક તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી? વધુ. અને જેમ એકબીજાથી દૂર દૂર તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી? ઓછી થશે. અને લાસ્ટ પોઈન્ટ સાતમો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ કેવી છે? એકબીજાને સમાંતર છે અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. ક્લિયર? ચાલો, તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેનો આપણો ટોપિક પૂરો થયો. ઓકે.